જરાક બે શબ્દ બોલી લો. મર્યા પછી પાછો આવ્યો છે. અમારું આ જય હરસિદ્ધિ ભવાઈ મંડળ, અમારા વિનુભાઈ જે મારી યારે પાર્ટનર છે એ તો અહીંયા રાજકોટમાં જ રહીએ છે, જસરાજનગરમાં, જસરાજનગર 3 માં. મારું વાંકાનેર, મૂળ મારું મોટાવાડા, મોટાવાડા મારી જન્મભૂમિ. કેતનભાઈ ને અમે બધા હારે ભણ્યા છીએ, સમજ્યા. હા, અને ત્રીજા એક અમારા પાર્ટનર છે બોટાદના રહીશ વ્યાસ કાંતિભાઈ. અમારું આ મંડળ દ્વારકાની બાજુમાં ગોરીવાળા ગામ છે, નાનાયક બાપુ છે સંત, ગાયોના લાભાર્થી 108 સપ્તાહ એને કરવાની છે. દરેક સપ્તાહની અંદર અમને 2 તારીખ આપે 25,000 રૂપિયા અમારું ચાર્જ. અહીંથી દ્વારકા સુધી અમે રમવા જાય એટલે આ ટેમ્પાનું ડીઝલ પણ અમને અલગ આપી દે. આવા કોઈ પણ ધાર્મિક કાર્યની અંદર, ક્યાંય તુલસી વિવાહ હોય, ઘણા ઠેકાણે લગ્ન પ્રસંગમાં પણ રમાડે છે, ઘણા ઠેકાણે કોઈ બાપા વૃદ્ધ ગુજરી જાય, કોઈ માજી ગુજરી જાય, એની પાછળ ચકલાવની ગાયોના લાભાર્થે અમને બોલાવે છે. આવું અમારું અને વળી ધાર્મિક મંડળ આની અંદર, તમે એમ કહો ને કે હિન્દી પિક્ચરના ગીત હોવા જ ન જોઈ, એટલે બધું જે રીતે કહે એ જ રીતે કાર્યક્રમ થાય. આવો ધાર્મિક કાર્યક્રમ કરનાર અમારો આ જય હરસિદ્ધિ ભવાઈ મંડળ, કોઈ પણ આવા કાર્યક્રમ કરાવવા હોય તો મારી પાસેથી કાર્ડ મેળવી લે. મારી પાસે કાર્ડ છે અમારા જય હરસિદ્ધિ ભવાઈ મંડળના નામના, એમાં અમારા 3ના મોબાઈલ નંબર છે, અમારો કોન્ટેક્ટ થઈ શકે. કોઈને કાર્ડ જોઈએ તો ઊંચો હાથ કરીને મને કહેજો એટલે હું કાર્ડ આપીશ. હવે હજી અમારો કાર્યક્રમ, આ નાટક 15-20 મિનિટનું છે. પછી ચોપાનિયાની અંદર આપણે લખ્યું છે આલણ દે દેવરો બીજું નાટક, એટલે જો ડાયરો બેહે તો આપણે બીજું નાટક કરવામાં આવશે, નહીં તો આપણે સમાપ્તિ કરવામાં આવશે. બરાબર, ભજન સાંભળવા હોય તો ભજન સંભળાવી દઈશું, નહીતર બીજું નાટક આપણે રજૂ થશે એની અંદર વચ્ચે આપણે 5-10 મિનિટનો ઇન્ટરવ્યુ રાખવામાં આવશે. કારણ કે આ સાજનદારોને જરાક છૂટા કરવા પડે, પાત્રોવાળા પાત્રો બદલાવી લઈએ, એટલે 15 મિનિટ, એમ 10-15 મિનિટમાં પાત્રો પહેરાઈ જાય એટલે નાટક પાછું ચાલુ થશે. આલણ દે દેવરો આવીને આવી શાંતિ રાખજો. ડાયરો બધા બેહો તો એ નિર્ણય કરીને પાછો મને કહેજો. હજી 15-20 મિનિટ આ નાટકની અંદર લાગશે. મચ્છુ નદી ને કાંઠે હું પાણી ની હેલ ભરવા ગઈ હતી. હા દારલ દે, હા યા મહારાજ આવ્યા, મારો પાલો પકડ્યો છે, અમારે જીવવાનો અધિકાર નથી, મારી સમાધિ લેવી છે. ખીમડિયાજી શું કહ્યું? દારલ દે નોકરે રાજે છેડો ચાલ્યો અને હવે તમારે સમાધિ હસ્તક થવું છે. દારલ દે સમાધિ તમારે એકલા કઈ રીતે લેવાય? સમાધિ તો બંનેની સાથે ગળા છે. દારલ દે આપણે બંને સાથે સમાધિ લેશું. નુગરે ચાલો રે સતી નો છેડલો રે, મારા કર્મે બાવળિયા ગાથી ઉગ્યો રે. આજે ગોરસ રે અપનાના સંતો નહીં જમે રે, તૂટી ગયો મારો અવલ ખો. આ બધું શું છે? મધ્ય માણેક શોખમાં આ શું છે બધું? હે મધ્ય માણેક શોખમાં આ શું છે? હે ઈ દાડલ દે હા અને ખીમડીયો કોટવાળ હા એ સમાધિ દાડલ દે અને ખીમડીયો એ સમાધિ અસ્ત થાય છે.
સમાધિ લે છે. ખીમડિયાને સમાધિ લેવી હોય તો ભલે લે, પણ દાડલદે ને સમાધિ લેવા નહીં દઉં. દાડલદે હવે તને સમાધિ લેવા નહીં દઉં. હા હા રાજા, ચરો મચ્છુર નદીને કાંઠે પાણીની હેલ ભરવા ગઈ હતી, મારી પાછળ આવ્યા, મારો પાલો પકડ્યો તો ત્યારે હું કઈ બોલી નથી, પણ આમ તો જો અત્યારે અમે સમાધિ હસ્તક થઈ રહ્યા છે અને તમે મારો પાલો પકડો છો, તો જાઓ હું તમને શ્રાપ આપું છું કે તમારા રૂવે રૂવે રક્તપેટ કોટ થશે. ખાવું હોય થાય દાડલ દે, હે જે થવું હોય થાય, પણ તને સમાધિ લેવા નહીં દઉં. હા રાવત રણસિંહ બાપુ, હવે તો પાછા વળો, હવે તો સમાધિ હસ્તક થઈ રહ્યા છે અને તમારે લાવો લેવો હોય તમે પણ લઈ શકો છો. હા હવે ખબર પડી કે જ્યાં સુધી ખીમડીઓ જીવતો છે ત્યાં સુધી દાડલ દે મારી નહીં થાય, પણ હવે ખીમડિયાને આજ પૂરો કરી દઉં. હે આ ખીમડિયાને પૂરો. હા દારલ દે, હા આમ તો જુઓ દારલ દે, રાવત રણસિંહને એની સજા મળી ગઈ છે, કારણ કે એને પાપ કર્યા હતા એની સજા એને મળી ગઈ. દારલ દે એને ક્ષમા કરો, હજારો વિષયની વેદના એને થાય છે, આમ તો જુઓ શરીરેથી પાસને પરવું આલું જાય છે, સોરું કસોરું થાય માવતર કમાવતર ન થાય, દારલ દે એને ક્ષમા કરો. સાવળો ઢીલી નગરના રાજા, તમને કે ગિયા જન્મનું યાદ છે? તમને યાદ હોય કે ન હોય પણ મને યાદ છે, ગયા જન્મની અંદર તમે ભૈરવ નામના રાક્ષસ હતા અને હું મચ્છુંદરી નામની કન્યા હતી. મચ્છુર નદીને કાંઠે તમે મારો પાલો પકડ્યો હતો, ત્યારે મેં તમને કીધું હતું કે આટલું બધું અભિમાન તમને શાનું છે. તમે બોલ્યા હતા કે આ અભિમાન મને મારી ભૂજાનું છે. ત્યારે મેં તમને કીધું હતું કે આ જન્મમાં નહીં પણ આવતા જન્મમાં તમારું અભિમાન હું જરૂર ઉતારીશ. તમારું અભિમાન ઉતરી ગયું? મહારાજ રાવત રણસિંહ. દારલ દે રાવત રણસિંહ બાપુને કંઠી પહેરાવી અને એના આત્માને શાંતિ થાય. જ્યારે રામદેવજી મહારાજનો પાઠ હતો ત્યારે ખીમડિયાજીનું તમે અપમાન કર્યું હતું, એના હાથે કંઠી વેરો તમને સારું. આવો રાવત રણસિંહ બાપુ, આવો તમને નિજિયા ધર્મની કંઠી બાંધો. આવો Oh,
ને નિહાળતા અરે રે મારી આલણ ક્યાંય નો દેખાય કાયમ ના માટે શતલ નદી ને કાંઠે બે હું ચારવા આવું છું આલણ દે મારો ભાત લઈને આવે છે પણ હજી સુધી આલણ દે ના આયા ચાલ સામે વડલા નીચે બેઠો બેઠો વાસલી વડલા અમને ખોટું નથી લાગતું પણ અમે ક્યારેક તમારી મસ્કરી કરવી તો તરત તમારું મોઢું ઠરડાઈ જાય છે મારી સામે તો જુઓ અરે આખ લડી રે તારી એ હવે જાદુ રે ભરી અરે આલો ને આલણ દે આપણે રાશા રામીએ અરે આલો ને આલણ દે આપણે રાશા રામીએ તમારા જેવી હાથ આલણ આવે ને તો હાથમાં ન આવું તો આજે શરદ થી રમત રમી શેની શરદ શરદ હું કવિ જો હું હાથમાં આવી જાઉં તો તારી બે હું ચારું અને જો તું હાથમાં આવી જા તારી બે હું તારે ચારવાની કબૂલ તો હાલ માટે સોનબેન ભાત લઈને આવે છે હજી સુધી નો આવ્યા ભાઈ ને ખબર આપું કે ના બેન સોનાયા
સોનબેન તમે આવ્યા, આટલેને આવ્યા, પણ આજે ભાત ની અંદર શું શું લાવ્યા ભાઈ? આપણે આહીર ની ત્યાં શું હોય? બાજરાના રોટલા, લીલુ ચમરસાનું આથણું, ભગરી ભેવના દૂધ, આ હોય ભાઈ? બરોબર છે, એ ભાત છે ને, તમે પણ એમ કહી દો, હા મને ભૂખ લાગે ત્યારે જમી લઈશ. ના ના અત્યારે નથી જમવું, તમે છે ને એક આલણ દે આવે ને પછી જમીશ. કોણ છે એમ કહો? એ તો મારા વાલા છે. હે આલણદે, મારા વાલા એટલે કોણ છે તમે જાણો છો? મારા બેન છે. હા તારી બેન ને કે શું કહું? અરે ભાઈ જાય, હા કાલથી તારો ભાત લઈ ને હું આવીશ. બરોબર, તું આવીશ ભાત લઈ, તું આવીશ ને. હા હે સોનબેન, તમે આ ભાત લઈને છે ને ઘેરે વ્યા જાઓ, અને મને જયારે ભૂખ લાગે ને ત્યારે હું ઘેરે આવીને જમી લઈશ. સરસ મજાની ચુંદડી તું ઘરે જાવ. એમ ચુંદડી ભલે લાવી દઈશ. સિંગડા વાળી ચુંદડી ન હોય, મોરલા વાળી હોય. હા તમે ઘરે જાઓ બેન. હા એ ઓ એ એ આવજો, એ આવજો, એ હા આવજે. શેની વાળી? કેવડી મોટી થઈ અને કેટલી એને મોટી ચડાવી, હવે કેને ભરણાવી દે? આલણ દે, એને હું પ્રણામી દઉં તો પછી શીતલ નદીના કાંઠે રોજ મારું ભાત લઈને કોણ આવશે? અરે દેવરા, જો તું કેતો ને તો કાયમ તારી આલણ તારું ભાત લઈને આવશે. બોલેલા બોલ, સમજો છો? હા દેવરા બોલેલા વેણ, સમજુ છું, કારણ કે સુરઠિયા ની દીકરી છું. બોલીને કદી ફરીશ નહીં, તરણ આશરે છે મૃગલી, સિંહણ કદી સરતી નથી, વર્તી ફરે છે વેશિયા, સુરઠિયા ની બોલી ફરતી નથી. સામે દેખ, સામે દેખું તો આવ છે, તારે સિવાય મારે હર જ્ઞાતિમાં બીજા. હા આલણ દે, હા તો પછી હું પણ એક આહીર નો દીકરો છું. સામે સામે દીર્ઘતા તમારા બે નેન છે, તમારા સિવાય દુનિયાની તમામ સ્ત્રી મારે માં તથા બેન છે. એ તમે કોલ દીધા, હવે લેશો નિભાવી, લેશો નિભાવી, હવે લેજો નિભાવી, લેજો નિભાવી.
દ્રીડાની વાત ના કહેવાય કોઈને 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 અંતરની વાત ના કહેવાય કોઈને હૈયાની વાત ના કહેવાય કે જ્યાં જ્યાં જાઓ ત્યાં મંગળ ગીત ગવાય વૈષ્ણવ ગોને ધરા મારી હોરતની ધરતીના જે દેકા થાય આજ હરસુર પટેલ અમારું નામ છે મોરલીધર મહારાજની દયાથી 500 વીઘા જમીન 2800 ભેંસો દીકરી એક જ આલણ દે છે દીકરો છે નહીં પણ હવે બે હાથી રાખવા ભાઈ ધ્યાન રાખજો બે હાથી રાખવા આયરાણી ક્યાં ગયા બોલાવો આયરાણી લાલા એલા એ ક્યાં રહ્યો છ? અરે બધાય ખોયડામાં જ રહેતા હોય તમારું ગામ? અહીંયા પાકે શું? આવો લલિતભાઈ આવો બોલા. અહીંયા પાકે શું? કોઈ આવે ને શું આપો? કેવા છો? અરે ભાઈ જ્ઞાતિએ કેવા છો? હું ક્યાં ખબર પડે? તો પછી પહેરવા માથેથી ખબર પડી જાય કે કોક આહીર ના જણ લાગે. ભાઈ તમે તો કઈ કેડીયું બેડીયું પહેર્યું છે ગોઠણું દીનો ચોયણો એટલે કઈક આહીર જેવા લાગો છો પણ આ ભાઈ બધું પહેર્યું દેવી પૂજક જેવું. એટલે મારી વાત સાંભળો, તમે સકપણ સાંધામાં બે શું થાવ? અમે બે હગા ભાઈઓ થા. હે, પણ બહુ આમાં ખ્યાલ નથી આવતો નાનો કોણ અને મોટો કોણ. બેલડા ના છે. એટલે તમારા બે નું નામ? તારું નામ તું કહી દે, મારું નામ હું કહી દઈશ. મારું નામ થાવો ખીમલો. આ ખીમજીભાઈ ભરવાડકી યા બધી કલાકાર છે, આવડો આવેડા ને ડાટા કાઢે. અને તમારું નામ? મારું નામ મુસુવારો માર્કી. એટલે તમારા બે ના નામ કઈ રીતે પડ્યા? અમારી ભૂયા પડ્યા. હે, આ ખાવાવાળો ખીમલો. હું ખાલી આ ખાવાવાળો ખીમલો કેમ નામ પડ્યું એમ? અને આ ભાઈ ને? અરે આ મુસુ જન્મ ની જ આમ નામ છે, વધતીએ નથી ને ઘટીએ નથી. હવે મારી વાત સાંભળો ભાઈ, આ અહીર જ્ઞાતિના પટેલ સોરઠિયા અહીર હર્ષુલ પટેલ ની ડેલી, એને ખાસ સાથી ની જરૂર છે. અમારે રાખવા છે, રાખવા રહેવું છે. સંદીપ, હવે મારી વાત સાંભળો, તો હું આપવાની રજા લઈ આવું. રજા એટલે કેમ? કે કલેક્ટર ની ઓફિસ છે. એટલે કલેક્ટર ની ઓફિસ ની વાત છે? અમારી ફરજ માં આવે, આપાના ગોર છે અમે. હા, આપાના ગોર છે એટલે ડબ્બા નો છે. અરે ગોવાળિયા છે એમ કીધું. ગોવાળિયા નું કીધું? હા, તો એમ હશે. અરે ગોર ગોવાળિયા નહીં, કપાર ગોર બ્રાહ્મણ અદા. બે ધડકોટા લાગે છે બાકી. હવે મારી વાત સાંભળો, મોટા માણસ છે એટલે રજા લેવી પડે ને.
એલા એ મૂર્ખ ના સરદાર, થાંભલા જેવડા એને મોટા ના કહેવાય, પાંચ માં પૂછાય એને મોટા કહેવાય. પાંચ માં પૂછાયેલું નામ મોટા કહેવાય. તું હું થાંભલા જેવડા કે હા મોટા મોટા. એટલે હવે હું રજા લઈ આવું. આવ પૂછ્યાઓ પૂછ્યાઓ મે આયો ભાઈ. જય ભગવાન છે. જય મુરલીધર બા. જય મુરલીધર. હવે આહીર ના છોકરા બે આવ્યા છે. હા એ બટક બોલા પણ કામ ના હારા લાગે. આહીર ના દીકરા છે અને જ્ઞાતિ ક્યાંથી? રાધેશ્યામ સોસાયટી માં એટલે અત્યારે આપા આનંદ માં બેઠા જ અને આપા કે ભાઈ નાત નો દીકરો આંગણે આવતો હોય. નાત નો દીકરો ક્યાંથી આંગણે? એટલે મારી વાત સાંભળો ભાઈ. આપા અત્યારે આનંદ માં છે એનું કારણ શું સાંભળો. થોડોક આપાએ નવું ઘર કર્યું છે એટલે અત્યારે આનંદ માં બેઠા છે. એટલે ઈટુનું ને બેલાનું ને ઈ નહી એ ઈ ઘર નહી. એક બૈરું ગુજરી જાય ને બીજું બૈરું કરે ને શું કેવાય? અને મારી વાત સાંભળો ભાઈ. મારખી ભાઈ ભલે આપાની ઉંમર મોટી છે, આપાએ નવું ઘર કર્યું છે અને ઘરના નાની ઉંમર ના છે, છતાંય આ ઉંમરે થોડોક ડખો થયો એટલે એ છેટા બેઠા છે. ના ના એ બેઠા અમે. ભર્યો ભર્યો જાતા પહેલા મારા બે શબ્દો સાંભળો. તમે અહીંયા જાવ એટલે ભાર રાખીને બેસજો. એ એમ ભાર માથા ઉપર વજન નહીં, જીભાન ઉપર ભાર. મોટા માણસ સાથે કઈ રીતે વાતચીત કરવી? નકરે કામ કરો બે હારે આવ્યા ને હારે જાવ તો હું વાંધો કરું. રામ 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 રામ. છોકરો અને શું થાય છે? અને શું થાય છે? હે એટલે શું થયું? એને છોકરા ક્યાં રહ્યો? હા પાકે હું અને કોઈ આવે ને શું આપો? હા હા અહીં નો દીકરા છો. વાહ ભાઈ વાહ. ગિનાતી ક્યાંથી? હા ભાઈ ભલે આવ્યા. તમે આજે આવ્યા ને મારી ઘેરે હોના નો હુરુ જોઈ ગયો ભાઈ. એલા એમ નથી, તમે સારા માણસ. કોઈ સજન માણસ આવે એને હોના ને હુરુદ ની ઉપમા આપી છે. હા હા ના 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 ભાઈ બે હગા ભાઈઓ છો. તારું નામ શું છે? પગે ઠો રાખ પગે ઠો રાખ પગે ઠો રાખ. છોકરા બે હગા ભાઈઓ છો. હે હે એલા બા કેતા તમને ખબર નથી? છોકરા તો તમારે વાડી ખેતર કેમ છે? હારું ભાઈ હારું. એલા રમો છો?
અને હવે તો તમારા મામા અવતર કેમ છે? એટલે હોળ ની સાયલ શું ભાવ? હે છોકરા, મારી વાત સાંભળો. સાયલ એટલે કઈ કહેવાય? વાર, તારીખ, સાલ, એને સાયલ કહેવાય. અને તમારા બાપ એટલા મૂર્ખ બાપા ને વેર હોય કેવી રીતે? એટલા મૂર્ખ તમે સમજ્યા વગર ની વાત કરો છો. તમારા બાપ ના લગ્ન માં ન હોય તમે કેવડા 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 દહ દહ વરણ. હા, અને તમારા બાપ ફેરા ફરતા હતા એ? છોકરા, આ વાત મને સમજામાં આવતી નથી, કેવી રીતે બોલો જી? હા 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 રામ 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 હા 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 ઠેક તમે જૂની ના છો. એ હું બોલ્યો, હું બોલ્યો તું છોકરાઓ, તો આમાં ખેતી નું કામ કોણ જાણે છે? હે, અને ડોબા નો ગોવાર? હે હે, ભાઈ ખીમલા મારખીયા, ભાઈ મારે હાથી ની ખાસ જરૂર છે. ભાઈ મારે મુરલીધર મહારાજ ની દયા છે. અરે ભાઈ, ભલે ભલે ખાઈ ખાઈ તમે કેટલું ખાઈ જશો? હે, રોટલા ખાઈ? હા છોકરાઓ, હીરામણ માં રોટલા કેટલા? હીરામણ માં હિતાવી અને બપોરે અને પાછા ખાઈ જે, એટલે આટલું બધું ખાઈ જાવ? હા બા, ખાઈ એટલું ખાતર થાય. ખાતર ઉપાધી આપણે ન કરવાની, હાલી હું નીકળો છો? એ તો આપા વેસાતું લઈ લે, આપણા ખાતર માં કઈ થાય નહીં, હાલી હું નીકળો? છોકરાઓ, ભાઈ તો હવે તમે જો, તમને બેન ભાત પુકારી દે, બેન આવશે. કેમ 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 હા ભલે સિમ શેઠે નો ગોતે, તમને ક્યાં ગોતે? હા બા, મારો ભાઈ ધોરિયામ ભૂતો હશે અને હું ગમાણ માં આવીશ. ભલે છોકરાઓ, હવે તમે જો કોઈ અરે બાજતા નહી હો. નહીં નો બાજુ, આબા બાજવે નહીં, બરોબર? આબા તમે જાઓ જાઓ, ભલે તમારું ગામતરું થતું. બે ભાઈ એમ ઠીક લ્યો, જય મુરલીધર, ધ્યાન રાખજો બધું. હા બસ ભાઈ, ભાઈ ખીમજી, હા ભાઈ મારી ખી આપાએ જાણે આપણને સુપ્રત કરી દીધું બધું. એ કે તમે હવે ખેતીવાડી નું બેહું નું ધ્યાન રાખજો. તને તો ખબર છે આપણે બે ભાઈ ગમે ત્યાં જાય ત્યાં નીતિ થી ધંધો કર્યો. નીતિ 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 આપણી પાસે પેલા પેલા ને નીતિ આપણી પાસે પડી છે. આપાને 500 વીઘા જમીન છે, હા ભાઈ, એમાંથી 60 વીઘા વેચી નાખો. ઈન નામ નીતિ, આ નામ નીતિ. 60 વીઘા આપણને જમીન વેચો, ઈ નીતિ. ઈ નીતિ ઈ નફે, ઈ નફે. એમાંથી 60 વીઘા વેચીને એનું આપણે કુપન ના કેરોસીન માં હાલે એવું એક રાજદૂત લઈ લઈ, બરોબર? ઈ નફે નફે તમારે કાઢતો હોય ને. હા, એ અને
ખરા વાડ માં ખેલવી અને આપણે બે કરી મોજ. આપા ભલે લાવ લીએ ભાઈ, એક કામ કર, બે એક એક દવો મારતા એમ દુઓ માર. કાઠિયાવાડ માં કોક દી અને ફૂલો પડ ભગવાન, એ પણ મારો આ થાને મહેમાન, એ તને સ્વર્ગે બોલાવ સાંભળા. સ્વર્ગ બોલાવું સાંભળા કે હું સડક બોલાવું સાંભળા? એમ જોઈ હું દો મારું 35 મો પાહો દબાવો. 35 35 મો ફરમાઈશ છે, છે ફરમાઈશ. હા હા હા, માસ્ટર જીજાબાઈ ને આવ્યા ડુંગરા ડોલે, શિવાજીને નીંદ રાણાવે, માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નીંદ રાણાવે. રામ લક્ષ્મણ માતાજી ને મુખ દેદી થી ઉડી જેની ઊંઘ દેદી થી, માતાજી ને મુખ દેદી થી ઉડી જેની ઊંઘ દેદી થી. મુઠી દાન ની વેડા રેસે નહીં રણ ગેલોડા, ખાવા મુઠી દાન ની વેડા રેસે નહીં રણ ગેલોડા. શિવાજી જો કાલે તાર મોઢડા માથે દુઆદાર તોપ મંડાય છે, કાલે તારા મોઢડા માથે દુઆદાર તોપ મંડાય છે. બેટા ફૂલડા તેરી સે કાયમ વેલાસર આવી જાય છે. આજે આવતા વાર લાગી, ચાલ વડલા નીચે ગાયલ ચાંદો મુજો ચોકમાં. જાપે તારી ઝૂંપડી ગાયલ, એ ગાયલ જાપે તારી ઝૂંપડી, જાપે મારી ઝૂંપડી. અવતારે જાતા નો નેણો લાજો આહીરડી. બરોબર છે આલણદે, કાયમ તો તમે જયારે આવો છો ત્યારે તમારો ચોટલો ગુથેલો હોય, અને આજે આજે તમારા વાળ ખુલ્લા છે,
તો લાવો શેતલ નદીને કાંઠે આજ તમારો ચોટલો ગૂંથી આપું. હા વાળી જો ને ગાટ અરે રે આજ દોરો બાંધે દેવરો દીવરા આ ચોટલા ની ગાંઠ છૂટી નહીં જાય ને ના અલણ દે ના એ તો આપડા મન ની ગાંઠ છે કદાપી ના છૂટે તો દીવરા સીધે નદી ને ગાંઠે પ્રેમ ના બરખા કરી જોઈ બે દાવ નન કયો છો પાર્ટનર રમી જોઈ બરોબર છે હજાર સોના ના છોગેટા અને આજે પ્રથમ રમતાઈ જો ને પાઠ એ મારું આયું અને જમણો હાથ દેવરો દેવરા કદા સા ચોપાટ માં તારી હાર થઈ ગયો તો તો મને એમ થાત કે આલણ મારી ન થાત નારી ના દેવરા આલણ તો તારી છે તારી જ રહેવાની છે પણ એક વાત તો કહી દઉં પણ મને શરમ આવે છે દેવરા હા કહી દઉં કહી દે ને તું કેટલો કાળો હું કેટલી ધોળી છું બરાબર છે આલણ દે હું તમને એક વાત કહું તમને ખોટું ન લાગે તો આલણ દે શું નહીં શું રૂપના કોઈ દી અહંકાર ન હોય આલણ દે રૂપના કોઈ દી અહંકાર ન હોય કારણ કે ધોળા ધોળા તો કુંભારના ઘેરે ગધાડાય હોય ના ના એ આલણ દે નથી બોલવું અરે હવે બોલો ગોરી બોલો માણા રાજ એ મારે આ બોલડા ભાગવા થયા લખણી ઉગાડો માણારાજ લખણી ઉગાડો માણારાજ લખણી ઉગાડો માણારાજ માણારાજ બોલડા મારે આ બોલડા એ મારે આ બોલડા ભાંગવા ભાંગવા આજ દેવરા વાતમાં વાતમાં વેડા વઈ જશે ભૂખનો ઠેડે જશે ખાઈ લે થોડું તારે ક્યાં દૂરદર્શન માં મૂકવી ભાઈ ડોબું ડોબું ખોવાનું ડોબું ડોબું ખોવાનું એક કામ કર તું આમ જા હું આમ જાઉં તારું ભૂરું ડોબું મને ચડે ને તો ગોતતો આવી તું માર પાડો પાડો ગોતતો બરાબર હાલ પાડો
ઓલો ખાંભો હા ખાંભો હા સંભળાવે સંભળાવે ઘડી મૂકો હાલ આપણે બે ફેકીને ખાંભો સાફ કરી હાય ભાઈ હાલ ખાંભો નું શેરાજી હાલ 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 કૂતરો તને નો લઈ ગયો ગુલાબ ના ગોટા જેવું ભાત બનાવી લાવું શું બનાવી લેવી બેન બાજરા ના રોટલા બસ રાખો બાજરા ના રોટલા ખાય ખાય ગરા સોલાઈ ગયા હવે તો રોટલી નો વારો લ્યો કઈ એમ નહી લાપસી લબાસી 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 લાપસી બનાવે આપણને ખાવાની મજા આવે અને અમુક બાયું લાપસી એવી બનાવે કે આમ બનાવે તો લોંધો ભેગો લોંધો હાથમાં આવે અને એ લોંધા નો ગાગરો દિવાલે સોંટી જાય સોમાહ નો વરસાદ થાય લોંધો હેઠો ન પડે એને લબાસી કહેવાય બીમાર એ કઈ નતા તમારે હાટુ કન્યા પસંદ કરીશ ઈ કન્યા કેવી ખબર કન્યા હાલે શું એની વાત કરવદા કન્યા હાલે તાતો કંકુ વરણા પગલા પડે મારો ભા હાલે ને ખડે ઉગતું નથી ઈ કન્યા બોલે તાતો 32 માખડીએ ફૂલડા છે રે મારો ભાઈ બોલે મોઢામાં જે લાળો પડે ઈ કન્યા પાણી પીવે તાતો ગળા હોહરું પાણી દેખાય એવું નતું એવા એના રૂપ હતા ઈ તમે બે વરરાજા બન્યા વર ઘોડે ચડ્યા ઘોડો આગળ આગળ હેલો જાતો કેમ હાલે હે ઘોડો કેમ બોલે અને પાછળ પાછળ હું હેલી આવતી હોય ઝીણા ઝીણા લગ્ન ગીત ગાતી હોય નહી નહી અમારા બે ભાઈ ના લગ્ન થાય તઈ તારે ઘોડા વહે નહી હાલવાનું ઘોડો લાઈટ કરે તારા કપડા ખરાબ થાય એ ભાઈ હમણે ઘરે જવ ને એટલે આપણને કહી દેવાય ને તું ફોહલાવાની વાત રેવા દે કા તું અને દેવરો હમણાં બે ભેગા બેહીન ખાતા હતા ઈ અમે આપણ નહીં કહી બસ એટલે તું અમને ફોહલાવસ ને જો આવ્યા તા ઘોડે ચડો અમે શું ઘોડે ચડી ઓલી ખેપમાં ઘોડે ચડી થયો આ ખેપમાં અમારા નામનો મીંઢોળ ઉગો જ નથી ક્યાંય પણ એ તમે બે વરરાજા બન્યા કેવા લાગો કેવા હે દેવના દેવના હા લેતો આવજે શું લાવો લેતો આવજે ને ભાઈ પણ શું લાવું તમે જવા દે ને ભાઈ લેતો આવજે ને ભાઈ હવે મારે એમ ક્યાં એક જ એમ છે ભાઈ મારો ભાઈ છરી પરવી દે કે જાને જવા દે ને મારો ભાઈ છરી પરવી દે છરી પરવી અને તમારે લાવવું છે હું ઈ કયો ને
લેતો આવીશ? હા, હવે એક ફૂમકા વાળી નાળી લેતો આવજે. અરે ભલા માણા, ભગવાન પ્રસન્ન થાય તો ફૂમકા નાળી લેતો આવીશ. સોયણા બે સીવડાવી નાખ્યા, નાળી નો વેત નથી. કિંમતી વસ્તુ આપણે મગાવી તો આપણે ના ઋણ માં આવી ગયા કેવાય. પછી જો આપણે આપાને વાત કહી ને તો આપણા જેવું કોઈ ખૂટેલું ના કહેવાય. આપાએ આપણને દીકરાની જેમ રાખ્યા, અને જો આપણે આપાને જો આ વાત ન કહી ને, આપણા ઘરની વાત છે, આપણે જો આપણને ન કહીએ ને તો આપણા જેવું કોઈ ખૂટલ ન કહેવાય. માટે આ વાત આપણે આપણને કેવી છે એટલે મેં આની પાસે કઈ વસ્તુ ન મંગાવી અને જાતો કર્યો. હાલ આપણને કહી દે, હાલ ભાઈ, હાલ હાલ આપણને હાલ હાલ. મારા વીર મારે ભરવા જાવ નીરે કેવું જમા.